ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં ફરક શું? જેમ ઘણા લોકો કહે છે કે પાંડવો છે ને ક્વોલિટી, કૌરવો ક્વોન્ટિટી છે, એટલે ક્વોલિટી ને ક્વોન્ટિટીની જે આખી વાત છે ને બહુ જ વર્ષોથી એના વિશે બહુ ચર્ચા હોય અને દરેકના મગજમાં અલગ અલગ કોન્સેપ્ટ હોય. પણ અહીંયા જેમ હું કહું કે જે મારા વિડીયો બને છે એ બધા ક્વોન્ટિટીમાં બની રહ્યા છે, એમાં કોઈ ક્વોલિટી છે નહીં, બરાબર? ક્વોન્ટિટીમાં બનાવો છો કે મારે 100 વિડીયો બનાવ્યા છે તો પછી એમાં ક્વોલિટી ક્યાંથી રહી? હું એક જ કલરના કપડાં પહેરું, આ બાણું બંધ કરું, ખુલ્લું રાખું ક્યારેક, આ ઘડિયાળ બંધ હોય, અને વાળ કપાવવાનું કદાચ બહાનું મેં રાખ્યું કે 100 વિડીયો બને નહીં, કારણ કે મને ખબર છે કે એક પ્રકારનું એમ હોય ને તો આપણે કામ કરીએ. આ ખુરશી પર જે બેઠો છું ને એ હલહલ કરે તો અવાજ આવે છે, તો આમાં ક્વોન્ટિટી જે બનવાની ક્વોલિટી રહે નહીં. પણ છે ને લાઈફમાં એવી બધી પરિસ્થિતિ હોય છે ને કે લોકો ક્વોલિટી ક્વોલિટી કરવામાં કશું જ કરતા નથી, કે ના આપણે તો આવું જ જોઈએ, આવું જ કરવું જોઈએ. એમાં ઘણા લોકો તો આપણે કુંવારા પણ થઈ ગયા કે ક્વોલિટી જ જોઈએ, ક્વોલિટી જ જોઈએ, એના કરતાં ક્વોન્ટિટી કરવી સારી, 2-3 વખત લગ્ન કરી દેવાના અલગ અલગ જગ્યાએ તો સારું. એટલે કોઈ મજાકની વાત નથી, હું સિરિયસલીને જ છેલ્લી લાઈન કીધી છે. એટલે ક્વોન્ટિટી છે ને એ બહુ જ કામની હોય ઘણી બધી જગ્યાએ, કારણ કે ક્યારેક ક્વોન્ટિટીમાંથી જ ક્વોલિટી આવી જાય. અને જે લોકો આર્ટ જોડે જોડાયેલા છે, જેમ કે રાઇટિંગ છે, પેઇન્ટિંગ છે, ફિલ્મ છે, અથવા જે પણ, એ લોકો માટે તો ખાસ વસ્તુ શું છે કે તમે ક્વોલિટી ક્વોલિટી કર્યા કરશો તો ઘણા લોકો તો એમ જ જીવનભર કંઈ કરતા નથી, વિચારે છે કે હું મારા લાઈફનું બેસ્ટ ક્રિએશન કરું, એમાં કશું થતું નથી. પણ જો ક્વોન્ટિટીમાં કરતા જશો ધીમે ધીમે ઇમ્પ્રૂવ થશે, અને પછી એક સમય એવો આવશે કે એમાંથી જ કોઈ બેસ્ટ બની જશે. એટલે તમે ક્વોન્ટિટીથી ગભરાવો નહીં. જે લોકો રાઇટર છે એવું ના વિચારો કે હું 2 મહિને એક જ કવિતા લખું, અથવા 1 મહિને એક કવિતા લખું, અથવા સ્ટોરી હું 1 મહિને એક લખું, અથવા અઠવાડિયે લખું. રોજ તમે લખો, જો તમને મજા આવતી હોય, કોઈ તકલીફ ના પડતી હોય, તમે બહુ જ કમ્ફર્ટેબલ હોય, તો રોજ તમે એક કવિતા લખો, અથવા એક સોંગ લખો, અથવા એક વાર્તા લખો, અથવા એક નોવેલના 5 પેજ લખો, તો ભલે ક્વોન્ટિટીમાં તમે મરો ત્યારે 100 બુક્સ તમારા નામે હોય, અથવા 1000 કે 10000 પોએમ તમારા નામે હોય, ભલે ક્વોન્ટિટી હોય તો પણ કશો વાંધો નથી. પણ તમે ક્વોલિટીના ચક્કરમાં છે ને, ઘણા લોકો ક્વોન્ટિટીથી દૂર ભાગે છે. પણ એવું ના હોય, એટલી વખત ક્વોન્ટિટી હોય ને એમાંથી જ ક્વોલિટી નીકળતી હોય છે. અને તમને ખબર નથી કે આ કઈ ક્વોન્ટિટી છે, કઈ ક્વોલિટી છે. કેટલા લોકો એવું કરે કે આપણે એક જ બાળકને, એક બાળકને જબરજસ્ત બનાવો, તો ના એ બને. એના કરતાં ક્વોન્ટિટી કરી દો કે 3-4 લઈ લઈએ, એકાદ જબરજસ્ત બની જ જશે કદાચ. સમજો છો વાત? નહીં સમજતા ને તો વધારે ડીપમાં કહું કે જેમ હું આ વિડીયો બનાવું છું, બધા તમને શું લાગે છે કે આમાં ક્વોલિટી શું? ક્વોલિટી 0, પણ મારું કામ ઇમ્પ્રૂવ થાય છે. મારો પહેલો વિડીયો જોશો ને પછી અત્યારે વિડીયો જોશો તો મને તો ફરક દેખાય જ છે, તમને કદાચ નહીં દેખાતો હોય તો કંઈ નહીં, પણ એ ફરક દેખાય, આખી ઘટનામાં ફરક દેખાય. એ ફરક એ જ ક્વોલિટી છે, એ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ. પણ હું એક શ્રેષ્ઠ વિડીયો બનાવવાનો પ્રયત્ન આખી જિંદગી કર્યા કરું તો ના બનાય. એટલા માટે લાઈફમાં છે ને ઘણી બધી જગ્યાએ ક્વોન્ટિટી થાય તો ક્વોન્ટિટી કરો. આર્ટવાળા તો ખાસ બધા કંઈ પેલા આમિર ખાન જેમ પરફેક્શનિસ્ટ બનીને બધું એકદમ સારી ફિલ્મ બનાવીને બધાને ગમી જાય એવું કરશો, એ શક્ય નથી. આમિર ખાન માટે પણ શક્ય નથી. આમિર ખાનની બધી ફિલ્મો કે બધાને ગમતી નથી. છેલ્લી ફિલ્મ આવી કઈ આવી? પેલી આવું લાલસિંહ ચડ્ડા, એ ફિલ્મ ના ગમી, મને પણ થિયેટરમાં નથી ગમી. ના પણ ગમે તો એમાં કંઈ ક્વોન્ટિટીનો ક્વોલિટીનો કંઈ બહુ ફરક હોતો નથી. એટલે જે લોકો આર્ટ જોડે જોડાયેલા છો, લોકો ચિંતા ના કરો, તમે ક્વોન્ટિટી ભેગી કરો. ક્વોન્ટિટી બહુ જ કામની છે. તમને ખબર નહીં પડે કે આ તમારી ફાલતુ વસ્તુ ક્યારેક હિટ થઈ જશે, અને તમે જેના માટે બહુ જ મહેનત કરી છે, એ કોઈને ખબર પણ નહીં પડે કે ક્યારે આવીને ક્યારે ગઈ. એટલે જે લોકો રાઇટર્સ છે એ લોકોને તો ખાસ, એ લોકો બહુ જ લિમિટેડ લખતા હોય છે. લખો, લોકોનું માથું ખાઓ, અને બહુ બધા પૈસા કમાવો તો પૈસા કમાવો, પણ ક્વોન્ટિટીને ફોલો કરો તો તમારા લાઈફમાં છે ને બહુ મોટો ચેન્જ આવશે, કારણ કે પોસિબિલિટી વધી જશે. આજે એક તીર મારો, એક તીરમાં ટ્રેનિંગ લઈને તીર માર્યા કરો, 500 તીર એમણે એમ ટ્રેનિંગ વગેરે મારી દો, તો એક તો તીર ત્યાં ટકાઈ જ જશે. પણ તમે જે પ્રેક્ટિસ કરીને તૈયાર થવા માટે વર્ષો બગાડો છો ને, એનાથી કદાચ તમે જે પોઈન્ટ પર મારવા માગો છો
એ નિશાનો ના ના કદાચ આપણે તાકી શકાય. એની સામે તમે 500 લઈને બેસશો ને, મને ના આવડતું એ બંદૂક ચલાવતો, તો પણ મારે તો એકાદ તો મારી જ નાખો. જો મારે 500 ગોળીઓ હોય પણ હું ટ્રેનિંગ લઉં ને એક જ ગોળીથી મારે એકને મારવાનો ટ્રાય કરું તો કદાચ ના મારી શકું. ચાલશે એટલું કે હજી કંઈ કહું.